ઝઘડિયા તાલુકાના રાજપાટી નગરમાં ડેન્ગ્યુ રોગના પ્રમાણમાં વધારો નોંધાતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના રાજપાડી નગરમાં ફેઝનગર વિસ્તારમાં ઇબ્રાહીમ સલીમ શેખ નામના યુવકની તબિયત બગડતા તેણે સ્થાનિક સ્થળે પ્રાથમિક સારવાર લીધા બાદ ડેન્ગ્યુ જેવા લક્ષણો જણાતા આ યુવકને વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના આ શંકાસ્પદ કેસના પગલે રાજપાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સઘન ચેકિંગ આરંભ્યું હતું. ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકતા હોય, ઘરોમાં પારિયાણામાં વાડીમાં કે ફ્રીજમાં કોઈ જગ્યાએ ખુલ્લામાં ચોખ્ખા પાણી જમા ના થાય તેની કાળજી રાખવા સલાહ આપવામાં આવી હતી. રાજપાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ તબીબ વસીમ, લેબ ટેકનિશિયન દેસાઈ તેમજ દિલુભાઈ અને પીએચસીના સ્ટાફ દ્વારા આ બાબતે સઘન સર્વે હાથ ધરીને નગરજનોને ડેન્ગ્યુથી બચવાના સંભવિત ઉપાયો અને સાવચેતી રહેવા સંબંધિત જાણકારી આપી હતી. દરમિયાન ડેન્ગ્યુના શંકાસ્પદ કેસના પગલે આજરોજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા નગરના અસરગ્રસ્ત વિસ્તારો માં ફોગિંગ કરવામાં આવ્યું હતું.